नमस्कार सुपरफास्ट में आपनु स्वागत छे। हूँ छू संजय रावल। वापी नजीक आवेला बलीठा विस्तार में भंगारना गोडाउन में फरी एक वक्त आग लागता दौड़धाम मची गई हती। अरवलीना बायड तालुकाना गाबड़ गामे गई काले सवारे 7 वाग्याना समय गामना तराव पासे आवेला सरकारी हॉस्पिटल पासेना जंगलमांथी आवेला दीपड़ाए गामना आधेर पर हुमलो करता छातीना भागे इजाओ थवा पामी हती। માગરોળ શિક્ષણ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કોરોના તેમજ થેલેસેમિયા ગ્રસ્ત લોકો માટે કરવામાં આવ્યું રક્તદાન 305 લોકોએ કર્યું રક્તદાન। ગીર જંગલ આસપાસ આવેલા તાલાલા ગામ્યા વિસ્તારમાં પીજીવીએસએલ દ્વારા વીજ સપ્લાયમાં ફેરફાર કરાતા ખેડૂતો બન્યા ચિંતિત। સવારે 9 વાગ્યાના બદલે જૂનો સમય મુજબ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ટેલિફોન એક્સચેન્જ તેમજ છતરિયા 3 રસ્તા પાસે સર્કલ બનાવવાની માંગ કરી છે। અવારનવાર અકસ્માતોનો સિલસિલો ચાલુ રહેતા લોકોમાં ભયનો માહોલ। પાલીતાણાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ગઢવીએ તેમના વોર્ડના વિવિધ પ્રશ્નોને લઈને આંદોલનનું રણસિંગુ ફૂંક્યું છે અને આજે તેમને મીડિયા સમક્ષ ચીમચી ઉપાડી હતી કે અનેક રજૂઆતો છતાં પણ ગટર ઉભરાવવાના પ્રશ્નોનું નિવારણ ના આવતા તેઓ આવતીકાલે નગરપાલિકા કચેરીને તારાબંધી કરશે, તેમને પાલીતાણા બંધ સહિતના કાર્યક્રમો કરશે। ચોટીલા તાલુકા સહિત શહેરમાં 1 લાખ મતદારો મતદાન કરી શકશે। ભરૂચ કસક ગણનારું વાહન વ્યવહાર માટે ખુલ્લું રહેશે, જે અગાઉ 1 માસ માટે બંધ રહેવાનું હતું। દાહોદમાં આજે ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દાહોદ શહેરની મધ્યમાં બનેલા નવા આધુનિક પોલીસ મથકનું કર્યું લોકાર્પણ, સાથે જ રૂલ્સ પોલીસ મથકના સ્ટાફ કાર્ટરનું ભૂમિપૂજન પણ કર્યું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી માર્ગદર્શન બેઠક યોજાઈ। પીએમ મોદી અચાનક ગુરુદ્વાર રકાબ ગંજ સાહેબ પહોંચ્યા। અમિત શાહે રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પી। અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બોમ્બ બ્લાસ્ટમાં 9ના મોત। સ્વિટ્ઝર્લેન્ડમાં પણ ફાઇઝર વેક્સિનને અપાઈ મંજૂરી। ચીલીના રાષ્ટ્રપતિને માસ્ક વગર સેલ્ફી લેવી પડી ભાડે। 2021માં ગાંધીનગરમાં બેસશે નવા પોલીસ કમિશનર। અમદાવાદ પોલીસ કમિશનરનો સપાટો, કોલ સેન્ટરના માલિક પાસેથી 65,000 રૂપિયાના તોડના મામલે 7ને સસ્પેન્ડ। ખેડૂત આંદોલનમાં આજે શહીદ દિવસ, દિલ્હીમાં ખેડૂત આંદોલનનો 25મો દિવસ, અત્યાર સુધીમાં આંદોલનમાં 21 ખેડૂતોનો ભોગ લેવાયો। ધર્મ પરિવર્તન ઉર્ફે લેવ જેહાદ અને ઉત્તર પ્રદેશમાં વધુ એક કિસ્સો, એન્ટી કરજન કાયદા હેઠળ નોંધાયેલા ગુનામાં 1 યુવકને વડી અદાલતની રાહત। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ફાયર ફાઈટર રિપેરિંગ થતા ફરી સેવાઓમાં કાર્યરત બન્યું। આ સાથે સમાચાર સુપર ફાસ્ટ અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.